पोरबंदर ने एमजी रोड पर स्थित सेंट्रल बैंक ऑफ इंडिया खाते एक ग्राहक ने बैंक ना अधिकारी नो कड़वो अनुभव थयो हतो। ऑक्शन मा बैंक पासे थी एक मकान लीधा बाद 5 महीना सुधी बैंके कब्जो सौंप्यो न हतो ने धक्का खवड़ावता होवानी फरियाद ग्राहके करी हती। पोरबंदर ने एमजी रोड पर ड्रीमलैंड सिनेमा नी पासे आवेल सेंट्रल बैंक ऑफ इंडिया द्वारा एक मिलकत नी हराजी करवामां आवी हती। जे मिलकत पोरबंदर ना मोहन भाई भूतिया ना दुबई मा रहता पुत्र हराजी मा बैंक पासे थी लीधी हती। અને બેંકને ચોપાટી પાસે લાલ પેલેસ પાસે આવેલા આ મિલકતના રૂપિયા ચૂકવી મિલકતનું દસ્તાવેજ પણ કરાવ્યું હતું। આ પરિવારને મિલકતનો કબજો આપવામાં બેંક દ્વારા ઢીલી નીતિ કરવામાં આવી હતી, તેમજ 5 માસથી મોહનભાઈ બેંક ખાતે ધક્કા ખાઈ રહ્યા હતા। આમ છતાં હજુ સુધી આ પરિવારને મિલકતનો કબજો બેંક દ્વારા આપવામાં ન આવતા આખરે મોહનભાઈ બેંકમાં ઉગ્ર રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે મેનેજર જવાબ આપતા નથી અને મિટિંગમાં જામનગર ચાલ્યા ગયા છે અને કોઈ જવાબદાર અધિકારી આ અંગે જવાબ આપતા નથી। અત્રે ઉલ્લેખનીય છે કે મોહનભાઈના પુત્રે જે મિલકત બેંક દ્વારા હરાજીમાંથી લીધી છે તે મિલકતમાં પેશકદમી કરી દિવાલ ઊભી કરી દેવામાં આવી છે। આ મિલકત ચોખ્ખી કરી કબજો તથા અન્ય કાગળિયાઓ બેંકે આપવાના થતા હોય છે, પરંતુ 5 માસ થવા છતાં બેંક દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેથી અરજદાર મોહનભાઈ દ્વારા બેંક મેનેજરના ઉચ્ચ અધિકારી સમક્ષ ફોન મારફત પોતાની વ્યથા જણાવી હતી। મારું નામ મોહનભાઈ માવજીભાઈ ભૂતિયા, હું પોરબંદર રહેવાસી છું। મેં લાલ પેલેસ એરિયાની અંદર સેન્ટ્રલ બેંકમાંથી એમજી રોડ ઉપરથી પ્રોપર્ટી લીધેલી 5 વર્ષ 5 મહિના પહેલા। મારો સન દુબઈ છે, તેમને આવી પોતાનું નામે કરી 5 મહિનામાં દસ્તાવેજ કર્યો છે। આજે 5 મહિના થયા બેંક મારો છોકરો દુબઈ છે એ લોકો છે ના, મને જવાબ આપે છે કે હેન્ડ ઓવર કાલે કરું, પરમદી કરું, 5 દિવસ પછી કરું। ને જે પ્રોપર્ટી બેંક પાસે સીલ હતી તેમને અંદરથી કોઈ પેશકદમી કરેલ છે, થર્ડ પાર્ટી કોને કરેલ છે અમને ખ્યાલ નથી, પણ 5 મહિના થયા બેંક અમને પોઝેશન લેટર હેન્ડ ઓવર કરતી નથી ને ઓપન જે વિસ્તાર છે અમને સોંપી દઈ એટલે અમે બેંક અગર માંગણી કરીએ છીએ। છેલ્લા 5 મહિના થયા અમને ઇન્ટરેસ્ટ નહીં, અમે કામ ધંધો મૂકી દીધી, એની અંદર જે હેરાનગતિ થાય છે આ સરકારી બેંકની અંદર જો આવું તંત્ર હોય તો સામાન્ય માણસ શું કરી શકે? ચાલો ઠીક છે, હું તો કેપેબલ છું, મારી રીતે સેટ છું, હું જાણું છું બધી વસ્તુ, પણ સામાન્ય માણસ ગરીબ માણે પૈસા ઇન્ટરેસ્ટમાંથી લઈ ને ભેગા કરી રહ્યા હોય તો એ શું કરે? બસ એટલું અમારું કહેવું છે। કઈ બેંક કઈ છે, કઈ બ્રાન્ચ છે? સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, એમજી રોડ, ડ્રીમલેન્ડ સિનેમાની બાજુ। સેન્ટ્રલ બેંક દ્વારા મિલકતમાં અન્ય શખ્સનો કબજો હોવા છતાં પણ હરાજી કરી અને મોહનભાઈને આપી દીધી છે, જે ગેરકાયદેસર હોવાનું જણાવી આ બેંકના મેનેજર સહિતના જવાબદારો સામે યોગ્ય તપાસ કરવા પણ આ પરિવાર દ્વારા માંગ ઉઠી છે। જોકે બેંકના ઉચ્ચ અધિકારીએ આ મિલકત સોંપવા માટે બેંક પાસે 6 માસ જેટલો ટાઈમ હોવાનું જણાવ્યું હતું। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।